સુરત પાંડેસરા પોલીસ સ્ટેશનથી 108માં સુરત સિવિલ હોસ્પિટલ લવાયેલા એક આરોપીને મૃત જાહેર કરાતા પરિવારમાં શોક છવાયો હતો. વિમલ યાદવને પાંડેસરા પોલીસ હાઉસિંગમાં થયેલા ઝઘડાની ફરિયાદ બાદ મંગળવારની રાત્રે ઉપાડી ગઈ હતી. શ્વાસની તકલીફથી પીડાતા વિમલ આખી રાત બૂમો પાડતો રહ્યો હતો, છતાં પણ લોકઅપમાંથી તેને બહાર ન કાઢી સારવાર માટે નહીં મોકલતા વિમલ મોતને ભેટ્યો હતો અને પરિવારે આક્ષેપ લગાવ્યો હતો. મળતી માહિતી અનુસાર વિનય યાદવે જણાવ્યું હતું કે ભાઈ વિમલ મંગળવારની રાત્રે ધૂળેટી મનાવી ઘરે આવ્યો હતો, ત્યારે ઘર નજીક રહેતા રાજેશ નામના ઈસમ સાથે જૂની વાતને લઈ બોલાચારી કરી ઝઘડો થયો હતો અને ત્યારબાદ રાજેશે પાંડેસરા પોલીસને બોલાવી વિમલને પકડાવી લીધો હતો. સાંજે 7 અને 8 વાગ્યાની વચ્ચે પાંડેસરા પોલીસ લોકઅપમાંથી શ્વાસની તકલીફથી પીડાતા ભાઈ વિમલને બહાર કાઢો, મારાથી શ્વાસ નહીં લેવાતો કહી બૂમો પાડતો હતો અને તેમ છતાં પણ પોલીસે તેને બહાર કાઢ્યો ન હતો. પોલીસ સ્ટેશન બહાર વિમલનો અવાજ સાંભળી તેઓ વારંવાર પોલીસને વિનંતી કરતા રહ્યા, પણ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ આખી વાતને મજાકમાં લેતા હોય તેવો વ્યવહાર કર્યો હતો. આખી રાત પોલીસ સ્ટેશન બહાર બેસી રહ્યા પછી સવારે 8 વાગે વિમલને લોકઅપમાંથી બહાર લાવતા મૃત થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું, જેને લઈ પોલીસે 108માં તાત્કાલિક સિવિલ મોકલી આપતા સિવિલ હોસ્પિટલના ફરજ પરના હાજર ડોક્ટરોએ વિમલને મૃત જાહેર કર્યો હતો. પોલીસની બેદરકારીથી વિમલનું મોત થયું હોવાનો પરિવારે ભારે આક્ષેપ લગાવ્યો હતો. યાદવ પરિવાર મૂળ યુપીના હોવાનું અને છેલ્લા 3 થી 4 વર્ષથી સુરતમાં રોજગારી લઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે કંટ્રોલમાં ફોન આવ્યો હતો કે પાંડેસરા બાલાજીનગરમાં દારૂ પીને ધમાલ અને ઝઘડો કરી રહ્યા છે, જેથી પીસારે રિસ્પોન્ડ કરી સ્પોટ્સ પર પહોંચ્યા હતા અને વિમલ સહિત તમામને લઈ પોલીસ સ્ટેશન આવી ગયા હતા. ત્યારબાદ પ્રિવેન્ટિંગ એક્શન લેવામાં આવ્યું હતું. આ દરમિયાન રાત્રે લોકઅપમાં હતા. વિમલને શ્વાસની બીમારી બાળપણથી હોવાની તેના પિતાએ જણાવ્યું હતું. સવારે શ્વાસની તકલીફ થતા લોકઅપમાંથી બહાર કાઢતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતકના ભાઈ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા તેના પર તપાસ કરવામાં આવશે. હાલ અકસ્માત મોતને ગુનો નોંધાવવાની તાજવીજ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં કોઈની બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરાશે. ક્યા હુઆ થા ઇસકે સાથ વિમલ કે સાથ ક્યા હુઆ થા? ઓ થાને મેં સાંસ ફૂલ રહી થી, ચિલ્લા રહા થા, મેં ભી બહોત કોશિશ કિયા બુલાને કે લિયે, ફિર કોઈ નહીં આયા. રાત મેં ફિર સુબહ મેં આયે, ફિર સુબહ મેં ખોલે 8 બજે, 8 બજે ખોલે તો ફિર બહાર નિકાલા, ફિર યે વહી એક્સપાયર હો ગયા. इसको पुलिस किस केस में लेके गई थी? ओ थोड़ा झगड़े के केस में. कब हुआ था झगड़ा? 7 बजे शाम. कहाँ पे हुआ था? बालाजी नगर. ये कहाँ पे आया? हाउसिंग में. पांडेसरा हाउसिंग में झगड़े को लेके लेके गई थी? हाँ. कैमरामैन मुकेश गुरव साथे अश्मिता पटेल, दिव्यांग न्यूज, सूरत.